અમીરગઢ પોલીસે આજે અમીરગઢ નજીકથી અફીણનો રસ ઝડપી પાડ્યો છે. અહીંથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કારમાં અફીણનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા અમીરગઢ પોલીસે જોધપુર તરફથી આવી રહેલી સફેદ રંગની સ્વિફ્ટ કારને થોભાવી તલાશી લેતા કારના ચાલકની સીટના ભાગમાંથી અફીણના રસનો જથ્થો મળી આવ્યો હતો. અમીરગઢ પોલીસે કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરવા ઉપરાંત 4,67,100 મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. સદર આરોપીઓ જે આરોપી છે એ રાજસ્થાનથી આવી રહ્યા હતા જોધપુરથી અને પોતે મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા પોતાની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં. જે બાબતે ગત રાત્રે 3 વાગ્યાના આસપાસ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી જે એસઓજી તરફથી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી એના માણસો દ્વારા ચેક કરતા તેમની ડિઝાયર કારમાંથી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 3 કિલો જેટલું અફીણ પકડાયા હોય જે કિંમત રૂપિયા 1.5 લાખ જેટલું થાય છે તથા સાથે સ્વિફ્ટ ડિઝાયર કાર્ડ અને કાર અને મોબાઈલ મળીને કુલ 4,67,000 મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની એમડીપીએસનો એક કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાતની બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ દરમિયાન પોલીસ દારૂની ખેપ મારી રહેલા શખ્સોને પણ ઝડપી રહી છે. ત્યારે એકવાર ફરી અમીરગઢ પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરીમાં થઈ રહેલી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે 51,000ની કિંમતનો વિદેશી દારૂ અને લક્ઝરી બસ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 10,81,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાજકોટના ભાવેશ ગૌસ્વામી, પરેશ મકવાણા અને દીપક સોલંકીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.